કરવાનું છે હિન્દી માં સ્ટાર્ટ કરતા પહેલા બે બે નંબર નંબર લખવાનું ભૂલાય નહીં પછી છે ક્વેશ્ચન 1 રીડ એન્ડ રાઈટ રીડ એટલે વાંચો એન્ડ એટલે અને રાઈટ એટલે લખો વાંચો અને લખો તો હવે આપણે પહેલા વાંચી જો અહીંયા અમુક શબ્દો આપેલા છે આપણે ગુલાબ જો ઉ બોલાનું એટલે અહીંયા શું કર્યું રસવાવાળું કર્યું ગુલાબ ઉ બોલે કે શું કરવાનું રસવાવાળું તો ગુલાબ ની ગુજરાતીમાં શું કહેવાય ગુલાબ ગુલાબ તો ગુલાબ પછી શું છે તો કે સુરાહી 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 ને ગુજરાતીમાં શું કહેવાય તો કે કુંજો સુરાહી તો કુંજો પછી નેક્સ્ટ શું આપેલું છે તો કે પુલ પુલ ને ગુજરાતીમાં શું કહેવાય પુલ પુલ ને ગુજરાતીમાં શું કહેવાય પુલ પછી શું આપેલું છે તો કે ફૂટબોલ 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 ને ગુજરાતીમાં શું કહેવાય તો કે ફૂટબોલ ફૂટબોલ ને ગુજરાતીમાં શું કહેવાય ફૂટબોલ તો હવે એવી જ રીતે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ આપણે શું લખવાનું છે લેટર આ તો આપણે આગળ પણ શીખી ગયા હે ને ફ્રેન્ડ્સ આ તો આપણને આગળ પણ આવડે હવે તો આપણને લખતા આવડે ને યાદ છે ને આપણે જો આગળ કયું લખ્યું કને દીર્ઘાયકી લખ્યું તો આ શું આવ્યું કને રસવાવાળું કુ કને રસવાવાળું કુ ખુ ગુ ગુ ચુ છુ જુ તો આવી રીતે આપણને બોલીને લખતા આવડે તો આપણને યાદ જ છે કે કુ ની નીચે તે એક્ઝેક્ટ નીચે જ આપણે લખાવ જોઈએ તો આપણને યાદ છે ને યસ તો તમને હવે આવી રીતે મેડમ એમ કે ચાલો લખો તો ભુ લખો પણ આપણે હિન્દીમાં લખવાનું ને યસ ચલો તમને એમ કે લખો ભૂ તો આવી રીતે આવડે ને પછી મેડમ તમને એમ કે ચલો લખો તો જૂ જ જહાજ કા જૂ લખો તો આવી રીતે તમને જૂ લખતા આવડે યસ પછી એમ કે લખો ચલો છુ લખો તો તમને આવડે છુ આમ કરી આમ પછી ત્યાંથી આ હવે તો આપણને આવડે હે ને પછી મેડમ એમ કે ચલો લખો તો હણું લખો તો હણું આપણને લખતા આવડે યસ હણું લખતા આવડે ને યસ પછી મેડમ તમને એમ કે ચલો તમે લખો તો ઝૂ ઝઝલ નાનું ઝૂ લખો તો હવે આપણને આવડે ઝૂ આમ કરીને આમ ને ઉપર શિરોરેખા કરવાનું તો આપણને યાદ રહી જવું જોઈએ પછી મેડમ તમને એમ કે ચલો લખો તો કે ભૂ લખો ભૂ તો આવી ગયું પછી તમને મેડમ એમ કે ચલો લખો તો થૂ લખો થૂ આમ કરીને આ ત્યાંથી પછી રસવાવાળું અને પછી માથે શિરોરેખા કરવાની એ તો આપણને યાદ છે ને ફ્રેન્ડ પછી મેડમ એમ કે ચલો લખો હું લખો આમ કરી આમ યાદ આ જી આમ તો આવી રીતે આપણને હું લખતા આવડે અને આપણે રસવાય કરવાનું ભૂલાય રસવાવાળું કરવાનું ભૂલાય ને પછી એવી જ રીતે મેડમ તમને એમ કે ચલો લખો તો કે તું લખો તને રસવાવાળું તું લખો તો આમ કરી ના આવી રીતે મેડમ તમને આખો કોન્સોનન્ટ લખવાનો કે તો આવડે ફ્રેન્ડ્સ યસ હવે એવી રીતે એમ કે ચલો લખો કે દું લખો આમ કરી આમ ત્યાંથી શું કરીશું આપણે રસવાવાળું અને માથે શિરોરેખા તો આવી રીતે આપણને આખો કોન્સોનન્ટ હવે તો આપણે જાતે લખી શકીએ હે ને આપણે આગળ પણ કોન્સોનન્ટ લખો ને ફ્રેન્ડ્સ યસ તો હવે તો આપણે જાતે લખી શકીએ અને હિન્દી લખીએ ત્યારે શિરોરેખા કરવાનું ભૂલાય નહીં એ આપણને યાદ રહેવું જોઈએ